હેલો મિત્રો, તો હવે આપણે જોઈશું પ્રાચીન ગુજરાતનો છેલ્લો ભાગ, એટલે કે નવમો, વાઘેલા, સોલંકી યુગ. તો કે વાઘેલા સોલંકી યુગની શરૂઆત ઈસવીસન 1244માં ધોળકાના મહામંડલેશ્વર વિશાળ દેવે પાટણની રાજગાદી મેળવી. ધોળકાના મહામંડલેશ્વર વિશાળ દેવે મેવાડ અને કર્ણાટકના રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા. વાઘેલા સોલંકી યુગનો છેલ્લો રાજા, કે જે વાઘેલા વંશનો છેલ્લો રાજા હતો, કર્ણદેવ, જે ગુજરાતમાં સૌથી છેલ્લો રજપૂત રાજા હતો. કર્ણદેવ ના શાસનમાં મુસલમાનોએ ગુજરાત પર ચઢાઈ કરી અને અણહિલપુર જે મુસ્લિમ શાસકોના હાથમાં આવ્યું. તો મિત્રો, આપણે જોયું કે વાઘેલા સોલંકી યુગ, વાઘેલા સોલંકી યુગ ઈસવીસન 1244માં ધોળકાના મહામંડલેશ્વર વિશાળદેવે પાટણની રાજગાદી મેળવી હતી. ધોળકાના મહામંડલેશ્વર વિશાળદેવે મેવાડ અને કર્ણાટકના રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા. વાઘેલા સોલંકી યુગનો છેલ્લો રાજા, જે કર્ણદેવ, જે ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા હતો. કર્ણદેવના શાસનમાં મુસલમાનોએ ગુજરાત પર ચઢાઈ કરી અને અણહિલપુર જે મુસ્લિમ શાસકોના હાથમાં આવ્યું.